વાત કરીએ તો પ્રિમોન્સૂનની કામગીરીના દાવા થતા હોય છે, પરંતુ કાગળ ઉપર અત્યારે વાસ્તવિક સ્થિતિ બતાવવા જઈ રહ્યો છું ને. આપ જોઈ શકો છો વડોદરાનો સયાજીગંજ વિસ્તાર, કડક બજાર અને ત્યાંથી આગળ વધીને જેતલપુર તરફ જતો આ મુખ્ય રસ્તો છે. વડોદરા શહેરમાં વાત કરીએ તો મોડી સાંજથી અત્યાર સુધી 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે, નીચાણવાળા વિસ્તારમાં પણ ખૂબ પાણી ભરાયા છે. પરંતુ આ વિસ્તાર એવા છે કે જ્યાં જો પ્રિમોન્સૂનની કામગીરી થઈ હોય, એટલે કે જે વરસાદી ડ્રેનેજોની જો યોગ્ય સાફ સફાઈ થઈ હોય, તો અહીંયાથી પાણી સીધા વરસાદી કાંસને વિશ્વામિત્રી નદીમાં પહોંચે છે. પરંતુ કોર્પોરેશન તંત્રનું પાપ અહીંયા પોકારી રહ્યું છે અને દ્રશ્યો ઘણા બધા આપ જોઈ શકો છો. ટુ વ્હીલર, ફોર વ્હીલર ગાડીઓ ડૂબી ચૂકી છે, કમરથી ઉપરનું પાણી છે, એક ભાઈ જઈ રહ્યા છે, જોઈ શકો છો. વાત કરીએ તો એક તરફ સતત વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ ઉપરવાસના જે પાણી છે અને દેવ ડેમથી પાણી છોડાઈ રહ્યા છે, પ્રતાપ સરોવરમાં આવી રહ્યા છે, ત્યાંથી આજવા સરોવરમાં આવી રહ્યા છે. આજવા સરોવરનું જળ સપાટી 31 ઓગસ્ટ સુધી 211 ફૂટ મેન્ટેન કરવાની હોય તે 213 ફૂટ પહોંચી છે. 1540 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને વિશ્વામિત્રીની સ્થિતિ એ છે કે હાલ 23 ફૂટથી ઉપર વહી રહી છે. લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે છે, તેમના ત્યાં પાણી પહોંચી રહ્યું છે. અને મેયર પિંકીબેન સોની સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી અનેક જગ્યાઓએ પોતે પહોંચે છે અને એનાઉન્સ કરી રહ્યા છે કે લોકો સહયોગ કરે, તેમણે વ્યવસ્થાઓ કરી છે, સુરક્ષિત જગ્યાએ પહોંચે. પરંતુ સવાલ એ છે કે કોર્પોરેશન તંત્રની જે ગોર બેદરકારી, પ્રિમોન્સૂનની અયોગ્ય કામગીરી અને તેને લઈને અનેક આપ જોઈ શકો છો ટુ વ્હીલર ચાલકો ડૂબી છે, ફોર વ્હીલર જે ગાડીઓ છે તે ડૂબી છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયાના દુકાનદારને નુકસાન થયું છે. ત્યારે વડોદરાની અંદર જે રેડ એલર્ટ છે અને રેડ એલર્ટની અંદર સ્થિતિનું નિર્માણ એ થયું છે કે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. કોર્પોરેશને ચોક્કસ લોકોને સ્થળાંતરિત કર્યા છે, 70 જેટલા લોકોને તેમણે સ્થળાંતરિત કર્યા છે. પરંતુ જે પરશુરામ ભઠ્ઠાનો વિસ્તાર છે ત્યાં લોકોના ઘરમાં પાણી ભરાયા છે, લોકો તરાપો લઈને પણ બહાર નીકળી રહ્યા છે. લોરેન્સ, આભાર આપનો તમામ માહિતી બદલ. વડોદરા શહેરમાં વહેલી સવારથી અત્યાર સુધી 5 થી 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે અને આપ જોઈ શકો છો વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠા વિસ્તારની અંદર જે અહીંયા પાણી ભરાયા છે, લોકોના ઘર સુધી પાણી ગયા છે. અને અહીંયા આપ જોઈ શકો છો કે વડોદરાના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પણ અહીંયા પરશુરામ ભઠ્ઠાની સ્થિતિ જોવા માટે પહોંચ્યા છે. જોઈ શકો છો વડોદરાના મેયર પિંકીબેન સોની અહીંયા ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા છે અને સ્થિતિની જાણકારી લઈ રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરીએ. બેન, શું કહેશો? તમે અહીંયા પહોંચ્યા છો, ખૂબ ભારે વરસાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે અને સયાજીગંજ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. આપણે સૌ જાણીએ છીએ તેમ સમગ્ર ગુજરાતના માથે અત્યારે ભારે વરસાદના કારણે જોઈ શકો છો મેયરની છત્રી પણ અહીંયા કાગળો થઈ ગઈ છે. બેન, તોડાઈ રહ્યું છે ત્યારે કોઈ કારણસર આ વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં જે પરશુરામ ભઠ્ઠાવાળો વિસ્તાર છે કે જે ખરેખર નીચાણવાળો વિસ્તાર છે અને અહીંના લોકો કોઈ કારણસર ગઈકાલ રાતથી જ જે પણ નીચાણવાળા વિસ્તારો છે અને જ્યાં પૂરની પરિસ્થિતિમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે, આ દરેક જગ્યાએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બસ મૂકી અને એની તૈયારીઓ કરવામાં આવી છે, પણ કોઈ કારણસર આ નાગરિકો સ્થળાંતરિત થવા માટે તૈયાર નથી થઈ રહ્યા, ત્યારે એમને કન્વિન્સ કરવા માટે અમે અહીં આવ્યા છીએ. અત્યારે ઓલરેડી વિશ્વામિત્રીનો 23 ફૂટ જેટલી સપાટી પહોંચી ચૂકી છે અને થોડા જ કલાકોના અતિ ભારે વરસાદના પરિણામે 26 ફૂટનું લેવલ ઝડપથી પાર કરી દેશે તેમ લાગી રહ્યું છે. ત્યારે પરશુરામ ભઠ્ઠાળ વિસ્તારના નાગરિકોને કન્વિન્સ કરવા માટે કે ભાઈ આપ, કારણ કે વડોદરા મહાનગરપાલિકાએ જ્યારે તેમને સલામત સ્થળે સ્થળાંતરિત થવા માટે તેમના ત્યાં રહેવા જમવાની અને મેડિકલની બધી જ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરી છે, તો આ સૌ લોકો ત્યાં જાય અને સ્થળાંતરિત દ્વારા એમની, કારણ કે સૌથી પહેલું જીવનમાં મહત્ત્વ આપણી પોતે હેમખેમ હોવા જોઈએ, પોતાની જાનનું મહત્ત્વ છે, ત્યારે લોકોને અમે સમજાવવા માટે અહીં આવ્યા છીએ કે તેઓ સૌ સલામત સ્થળે જવા માટે કન્વિન્સ થાય. મેયર પોતે પહોંચ્યા છે, સ્ટેન્ડિંગ ચેરમેન પણ પહોંચ્યા છે, સ્થિતિ જોઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કીધું કે વિસ્તારના લોકો બહાર નથી નીકળી રહ્યા. હાલ વિશ્વામિત્રી જે નદી છે તેનું જળસ્તર 23 ફૂટ પહોંચ્યું છે અને 23 ફૂટ પહોંચતા હવે
ભયજનક સપાટી તરફ આગળ વધી રહ્યું છે. 26 ફૂટ તેની ભયજનક સપાટી છે અને ભયજનક સપાટી પાર થાય તે પહેલા અહીંયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. લોકો અંદરથી બહાર નથી નીકળી રહ્યા તેવું સ્પષ્ટપણે મેયરે કહ્યું. સ્ટેન્ડિંગ ચેરમેન આપણી સાથે જોડાયા છે ડૉક્ટર શીતલ મિસ્ત્રી. શું કહેશો, અહીંયા પહોંચ્યા છો પરશુરામ ભઠ્ઠાના, લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ રહ્યા છે, વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા આજે વડોદરા શહેરને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યું છે. 25, 26, 27 ઓરેન્જ અને રેડ એલર્ટ વડોદરાને આપવામાં આવ્યું છે. ગઈકાલે 3 વાગ્યાથી અત્યાર સુધીમાં લગભગ 5 ઇંચ જેટલો વરસાદ વડોદરામાં નોંધાયો છે. પ્રતાપપુરામાં લગભગ 6 ઇંચ જેટલો વરસાદ, હાલોલમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આજવામાં પાણીની આવક વધી રહી છે. લગભગ 212.90 ફૂટની આસપાસ આજવા સરોવર છે. વિશ્વામિત્રી 22 ફૂટ ક્રોસ કરી અને લગભગ 24 ફૂટ પહોંચવાની તૈયારીમાં છે. આ બંને લેવલ 22 ફૂટે એલાર્મ વગાડીને લોકોને એલર્ટ કરીએ છીએ, 24 ફૂટે લોકોને સ્થળાંતરિત કરવાનું ચાલુ કરવામાં આવે છે. એટલે જે રૂટીન અમારા જે રૂલબુક છે એ પ્રમાણે તમામ નાગરિકોને આપના માધ્યમથી અપીલ કરીએ છીએ કે આજનો દિવસ રેડ એલર્ટ હોવાના લીધે અને બંને જગ્યાએ કે આજવાના કેચમેન્ટ એરિયામાં અને વિશ્વામિત્રીના વોટરશેડ એરિયામાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવી રહ્યું છે. આથી કલાક 2 કલાકમાં આ સપાટી 26 ફૂટ પહોંચવાની શક્યતાઓ છે. ત્યારે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે પોતા જે લોકો લો લાઈંગ એરિયામાં રહે છે, જેમના ઘરોમાં પાણી ભરવાની શક્યતાઓ છે, પોતાની જાન બચાવવા માટે કોર્પોરેશને 80 જેટલી સ્કૂલોને આઈડેન્ટિફાઈ કરી છે. એ સેફ સ્થળો પર સ્થળાંતરિત થાય ત્યાં આગળ ખોરાકની, પાણીની, દૂધની, દવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આખા તંત્રને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે. દરેક એરિયામાં બસો મૂકવામાં આવી છે. લાઉડસ્પીકરથી એનાઉન્સ કરવામાં આવે છે, સાયરન વગાડી અને લોકોને એલર્ટ કરવામાં આવે છે. મીડિયા દ્વારા તમામ નાગરિકો, તમામ સભાસદશ્રીઓને અપીલ કરું છું કે પોતાના એરિયામાં જે કોઈ લોકો લો લાઈંગ એરિયામાં રહે છે એ લોકોને સમજાવવામાં આવે કે પોતાની ઘર વખરી કે મકાનથી મોહબ્બત કર્યા વગર જાને તો જહાને સમજી અને કોર્પોરેશન દ્વારા જે વ્યવસ્થા ઊભી કરવામાં છે એ સેફ જગ્યા પર સ્થળાંતરિત થાય, જેથી કરીને આપણે આ જે મહામુસીબત છે એમાંથી બચી શકીએ.